નમસ્તે બાળકો, આ ધોરણ 4 અને આજનો આપણે વિષય છે ગણિત ગમન. બાળકો, આપણે ધોરણ 4 ની અંદર વિષયાંક છે પ્રકરણ 1 ઈંટોની ઈમારત. બાળકો, ઈંટોની ઈમારતની અંદર આપણે નવી નવી ઈંટોની પેટર્ન અને ડિઝાઇન જોઈ, ઈંટો કેવી રીતે ગોઠવાય તે પણ આપણે જોયું અને નવી નવી ઈંટો બનાવી. ત્યારબાદ આપણે ઈંટોની ઈમારતની અંદર વ્યવહારિક દાખલાનો અભ્યાસ કર્યો. હવે બાળકો, એક નવો ચેપ્ટર છે અંદર સંખ્યાઓની ગમન. બરાબર બાળકો, ધોરણ 3 ની અંદર આપણે અભ્યાસ કરી ગયા છે અંકી 3 અંકની સંખ્યાનો, સંખ્યા અંકમાં અને શબ્દમાં લખો. બાળકો, હવે તમે ચોથા ધોરણમાં આવી ગયા, તો ચોથા ધોરણમાં 4 અંકની સંખ્યા અને 5 અંકની સંખ્યાનો અભ્યાસ કરવાનો છે, એટલે 1000 અને 10000. તો બાળકો, હું તમને એક પાટિયા પર કરીને સમજાવીશ, તમે ધ્યાનથી સમજો અને અભ્યાસ કરજો. ચાલો પહેલા આપણે સમજી લઈએ કોષ્ટક દ્વારા એકમ, દશક, સો, હજાર. બરાબર બાળકો, એકમ, દશક, સો અને હજાર. બરાબર, આપણે કોઈ પણ એક અંક પસંદ કરી લઈએ, દરેક માટે એકમ માટે 5, દશક માટે 6, 100 માટે 8 અને 1000 માટે 1. બરાબર, હવે બાળકો આપણે આ સંખ્યા લખી લઈએ, બરાબર એકમ, દશક, 100 અને 1000, આની અંદર કેટલા અંક છે? ટોટલ 4 અંક. બરાબર, કયા? 1, 2, 3 અને 4. અહીંયા પણ 4, 1, 2, 3 અને 4, એટલે કેટલા અંકની સંખ્યા થઈ છે? 4 અંકની સંખ્યા થઈ. કેટલા અંકની? 4. હવે આ 4 અંકની સંખ્યાને આપણે શબ્દમાં લખવાનું છે. બરાબર, અહીંયા અંકમાં લખ્યું છે આ 4 અંકની સંખ્યા, તે આપણે શેમાં લખવાનું છે? શબ્દમાં લખવાનું છે. બરાબર, હવે આપણે અંકમાં વાંચીએ 1865. બરાબર, 1865. હવે શબ્દમાં લખાય કેવી રીતે આપણે જોઈએ. 1000 હવે 800 પછી 65. બરાબર બાળકો, 1865 કેવી રીતે? બીજી એક સંખ્યા લઈએ આપણે, એકમના સ્થાનમાં છે 0, દશકના સ્થાનમાં છે 4, સોના સ્થાનમાં પણ 0 અને હજારના સ્થાનમાં 3. બરાબર, હવે આને વંચાઈ કેવી રીતે આપણે સમજી ગયા? 3040. કેવી રીતે વંચાય? 3040. હવે એને શબ્દમાં લખે કેવી રીતે આપણે લખીએ? 3040. હજી એક ઉદાહરણ લઈ લીધું, 0, એકમના સ્થાનમાં પણ 0, દશકના સ્થાનમાં પણ 0, સોના સ્થાનમાં પણ 0 અને હજારના સ્થાનમાં 6. બરાબર, હવે આને વંચાય કેવી રીતે? એકમ, દશક, 6 અને 1000, એટલે 6000. કેવી રીતે વંચાય? 6000. એકમ, 6000. પછી એક ઉદાહરણ લઈએ, 1, 10, 100 અને 1000, આ પણ 4 અંકની સંખ્યા છે. બરાબર, આને વંચાય કેવી રીતે? 5410. કેવી રીતે વંચાય? 5410. હવે આપણે એને શબ્દમાં લખીએ, 5410. બાળકો, આપણે 4 અંકની સંખ્યા અંકમાં અને શબ્દમાં લખતા શીખ્યા. હવે 5 અંકની સંખ્યા આપણે અંકમાં અને શબ્દમાં લખતા શીખીશું.